હાલ 2-3 દિવસ થયા સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવના નાટક કરાઈ રહ્યા છે. એ ખાલી અમુક શાળાઓમાં જ કરી રહ્યા છે નાટક, અને બીજી શાળાઓમાં પણ પ્રવેશો કરી રહ્યા છે. પણ રિયાલિટી જ્યાં શાળા પ્રવેશો કરાવે છે ગામડાઓમાં, જ્યાં અબડાસા, લખપત, નખત્રાણા, રાપર, છેવાડાના જે ગામડાઓ છે, રિયાલિટી એ ગામડાઓની અંદર શાળા મર્જના કારણે 2 વર્ષથી આ પ્રશ્ન લગભગ હું અનેકવાર એજ્યુકેશન મિનિસ્ટર છે, ડીપીઓ છે, સીએમ છે, બધાને મેલ પણ કર્યા છે, અને અહીંયાના ટીપીઓ બધાને ખબર છે કે શાળા મર્જના કારણે ગામડાની અંદર ધોરણ 5 સુધી જ એજ્યુકેશન રહી ચૂક્યું છે, અને ગામડાના જે ખેડૂત માણસો છે, મજૂર માણસો છે, એમના દીકરા દીકરીઓનો એજ્યુકેશન ખાલી 5 પૂરતો જ રહી ગયો છે. 6ઠા ધોરણમાં એને નથી જતું, કારણ કે એમની એક તો ઉંમર નાની હોય છે. એટલે રિયલમાં સરકારે આ બધા જે નાટક કરે છે શાળા પ્રવેશોત્સવ, એના પાછળ જે મિનિસ્ટરોને બધાને બોલાવીને ચર્ચા કરે છે, એના કરતા જે તે ગામડાઓની અંદર શાળા મર્જ થઈ ગઈ છે, બાજુના ગામડે છોકરાઓને મોકલો, ઓછા છોકરા હોવાના કારણે, તો ઈ જે જરૂરિયાતવાળા ગામડા છે, જ્યાં નદી પાર કરીને જવું પડે, જ્યાં વાહનોની સગવડ નથી, જોવા જઈએ તો ઘણા ગામડા લખપત અબડાસામાં એવા છે જ્યાં બસ પણ નથી આવતી, કોઈ ગામમાં ત્યાં કોઈ વાહન વ્યવસ્થા નથી, અમુક છોકરાઓ પગે પગે એક ગામથી બીજા ગામે જઈ રહ્યા છે, આવી હાલત છે. તો એ ગામડાઓમાં શાળા 8 ધોરણ સુધી શાળા કરવામાં આવે. સીએમ સાહેબે આ લોકોને કીધું છે કે મને પ્રથમે કયો કે શું પ્રોબ્લેમ છે, હું 6 મહિનામાં એનું નિવારણ લાવીશ. તો હું સીએમ સાહેબને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે પહેલા જે શાળા મર્જનો કાયદો છે એ હટાવો, ગામડાઓની અંદર છેવાડાના ગામડાઓ, સિટી માટે શાળા મર્જ જે કાયદો છે સારો છે, પણ ગામડાઓની અંદર શાળા મર્જનો જે કાયદો છે એ બહુ ખરાબ છે. એના કારણે છેલ્લા લગભગ 2 થી 2.5 વર્ષની અંદર 35% જેટલો દીકરીઓનો ડ્રોપ આઉટ રેશિયો વધી ગયો છે. તો આપ એ પણ જો આપ ખાલી અમુક ટકા અને શહેરી વિસ્તારોનો ડ્રોપ આઉટ રેશિયો ઉપર ધ્યાન આપો છો, પણ સામે એ જુઓ ને કે પ્રાથમિકની અંદર કેટલો ડ્રોપ આઉટ રેશિયો વધી ગયો છે, જે તમામે તમામ અધિકારીઓને પણ ખબર છે, પણ કોઈ પણ અધિકારી અથવા તો કોઈ પણ નેતા બોલવા તૈયાર નથી. તો કચ્છના તમામે તમામ વાલીઓને મારે આપના માધ્યમથી કહેવું છે કે જાગો, જો નહીં જાગો તો આ શિક્ષણ વેચાઈ તો ગયો છે, પણ આવનારા દિવસોની અંદર ધીમે ધીમે કરીને ગામડાઓની અંદર સાવ નીલ કરી નાખશે આ સરકાર, અને તમારા દીકરાઓને દીકરા દીકરીઓને અભણ રાખશે. એટલે મહેરબાની કરી અને આના વિશે દરેકે દરેક વાલીઓને જાગૃત થવું છે. જે જે ગામડાઓમાં પ્રોબ્લેમ છે તો એ પણ ગામડાઓને કહું કે તમે અમારા સુધી પહોંચો અને આવો સાથે મળી, અને આપણે જે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશનના જે અધિકારી છે એમને પણ મળીએ અને કલેક્ટર સાહેબને મળીએ કે ભાઈ જે જે ગામડાઓમાં ધોરણ 5 સુધીની શાળાઓ છે એ શાળા ચાલુ કરવામાં આવે, અને શાળા પ્રવેશો નામના જે નાટકો છે એ બંધ કરવામાં આવે.